બાળકો જો શરૂઆત કરીએ, હવે જે પોઈન્ટ લઈએ છીએ, જ્યારે ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડવામાં આવે ત્યારે, તો ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડવામાં આવે તો એનો કેવી રીતે, તો બાળકો એની અંદર સૌથી પહેલો પોઈન્ટ જે સમજવાનો છે કે ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડવામાં આવે ત્યારે શું કહેવાય એનો પોઈન્ટ સમજીએ. જ્યારે કોઈ કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડે ત્યારે ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડ્યા એમ કહેવાય. સોના એક એવા ડિબેન્ચર 130ના ભાવે બહાર પાડવામાં આવે તો આ ડિબેન્ચર 30ના પ્રીમિયમથી બહાર પાડ્યા એમ કહેવાય. ક્લિયર છે બાળકો? 100 રૂપિયાની વસ્તુ 130માં તમે બહાર પાડો છો તો તમે કહેશો કે સર તમે 30 રૂપિયા વધારના ભાવથી બહાર પાડ્યા, તો એને શું કહેવાય? તો તમે વધારે કિંમતથી બહાર પાડ્યા, એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. કંપની ધારા મુજબ ડિબેન્ચર પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવે છે, એ તમને પહેલાં પણ ખબર છે. ક્લિયર છે? ડિબેન્ચર ખાત પરનું પ્રીમિયમ ઇક્વિટી શેરના પ્રીમિયમની જેમ મૂડી નફો છે, જેનો ઉપયોગ ડિબેન્ચરની વહેંચણી એટલે કે ડિબેન્ચરમાં જે પ્રીમિયમ મળ્યું એનું શું કરી શકો? તો ડિવિડન્ડની વહેંચણી તરીકે નહીં, પરંતુ મૂડી નુકસાનને માડી વાળવા માટે, જેવા કે ડિબેન્ચર બહાર પાડવાના આવેલો વટાવ, ડિબેન્ચર બહાર પાડતી વખતે જે વટાવ આપવામાં આવે એ ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રાથમિક ખર્ચા પાઘડી પેટર્ન વગેરે માડી વાળવા માટે કરવામાં આવે છે. ડિબેન્ચર પ્રીમિયમ એટલે કે જામીનગીરી પ્રીમિયમ જે મળે છે એ ક્યાં લઈ જવામાં આવે? જામીનગીરી પ્રીમિયમ એ અનામતનું ખાતું છે. એ કંપનીમાં પાક્કા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામતો અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. ક્લિયર બાળકો? તો સૌથી પહેલાં આટલો પોઈન્ટ તમારે ક્લિયર કરવાનો છે. સરસ રીતે સમજી લો, પછી આપણે આગળ જઈશું જેની અંદરના પોઈન્ટમાં આપણે આગળ જઈએ. હવે આમનો જ શું આવશે? તો બહુ જ સિમ્પલ છે બાળકો, એક નાનકડો વ્યવહાર સમજાવું છું જેથી તમને ક્લિયર થઈ જાય. જ્યાં આપણે બીજી એટલે તમે કહેશો કે સર આમનોતમાં જે મૂડી ખાતું લખતા હતા, અહીંયા એમ બોલીશું જ્યાં જ્યાં ડિબેન્ચર ખાતું આવશે, જ્યાં જ્યાં ડિબેન્ચર ખાતું આવશે ત્યાં જામીનગીરી પ્રીમિયમ આવે. એટલે તમારી લેંગ્વેજમાં કેવું હોય તો પરફેક્ટ કહેવાય. બીજી, પછી તમે કહેશો કે સર આની અંદર ત્રીજી અને પાંચમી આમનોતની અંદર આવે, એટલે તમારે આની અંદરની આમનોતની અંદર લખવાનું આવે. એક નાનકડો દાખલો લઉં છું જેથી તમને ક્લિયર. તો એની અંદર શરૂઆત કરીએ તો આ દાખલાની અંદર શું આપેલું છે? જ્યારે ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવામાં આવે ત્યારે, ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવામાં આવે ત્યારે, દાખલા તરીકે કંપની 100ના 1 એવા 10% 6000 ડિબેન્ચર દીઠ 20ના પ્રીમિયમથી બહાર પાડ્યા. કેટલા પ્રીમિયમથી બહાર પાડ્યા? 20ના પ્રીમિયમથી બહાર પાડ્યા. બધા જ ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મંગાવવામાં આવી છે, કંપનીને બધી રકમ મળી ગઈ છે, તો કંપનીના ચોપડે નીચે મુજબની આમનોત પસાર કરો. તો હવે આમનોત કંઈક આ પ્રકારે છે. તો આમનોત શું આવશે? બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. આ પહેલી આમનોત જે તમારે લખવાની છે બાળકો, હું જે જે પોઈન્ટ બોલ્યો છું એ બધું લખતા જવાનું છે જેથી તમને ઇઝીલી ક્લિયર થઈ જાય. અને બીજી આમનોત જે લખીશું, 10% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 7,20,000, જેમાં તમે એન્ટ્રી લખશો 7,20,000, ડિબેન્ચરમાં 100 × તમે કહેશો કેટલા, 6,000, એટલે 6,00,000, અને છેલ્લે 20 રૂપિયા તમને જે વધારે આપ્યા છે 6,00,000 × 20 કરશો, 1,20,000 જે જામીનગીરી પ્રીમિયમમાં જોવા મળશે. તો બાળકો આ તો પોઈન્ટ જામીનગીરીનો પોઈન્ટ, હવે એનો એક પ્રેક્ટિકલ સમ કરાવો એટલે એકદમ ક્લિયર થઈ જશે. હવે બાળકો દાખલા નંબર 5 અને ઉદાહરણ નંબર 2 તમારા હોમવર્કમાં આવશે. દાખલા નંબર 5 સર ગણાવશે, ઉદાહરણ નંબર 5 તમારા હોમવર્કમાં કરવાનું છે. શરૂઆત કરીએ. ગરવી કોટન લિમિટેડે 500ના 1 એવા 10% 6,000 ડિબેન્ચર 40% પ્રીમિયમથી બહાર પાડ્યા હતા. તેના જેના ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના છે. અરજી વખતે 200 રૂપિયા, મંજૂરી વખતે 300 અને આખરી હપ્તા વખતે 200. આગળ જઈએ. કુલ 9,000 ડિબેન્ચર માટેની અરજીઓ મળી. તો તમે કહેશો કે સર 6,000ની ડિબેન્ચર આપણે બહાર પાડેલા, અરજીઓ મળી છે 9,000, વધારાની અરજી ના મંજૂર થાય એ વાંચી લઈએ. જેમાંથી વધારાની અરજી ના મંજૂર કરી અને તેના નાણાં પર નાણાં પરત કરવામાં આવ્યા, મંજૂરી અને હપ્તા વખતે મંગાવેલ પૂરેપૂરી રકમ મળી ગઈ હતી, કંપનીના ચોપડે આમનો જ પસાર કરો.
तो बाळको शुरुआत करिए। सौथी पहेलो अगत्यनो पॉइंट जे आनी अंदर ध्यान राखवानो छे, मळेल अरजी केटली छे। तो तमे कहेशो के सर मळेल अरजी छे 9000। बहार पाड़ेल शेर केटला हता, तो तमे कहेशो के सर बहार पाड़ेल डिबेंचर बोलो। तो बहार पाड़ेल डिबेंचर हता ए 6000 डिबेंचर नी आपणे अरजीओ बहार पाड़ेली, तो 3000 डिबेंचर नी अरजीओ ना मंजूर करवामां आवी। तेनाथी आगळ जईए तो हवे तमे कहेशो के सर पहेला केटला शेर केटला पर बहार पाड्या छे, 500 नो हतो। तो आनी अंदर आपणे लखीए जामीनगीरी प्रीमियम, जामीनगीरी प्रीमियम 500 × केटला हता 40। तो तमे कहेशो के आनी अंदर सोल्व करो तो 20 500 ના 40% 200 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ છે। તો આપણે દર વખતે જે લખીએ છીએ અરજી મંજૂરી અને હપ્તો, તો અરજી જે છે એ 200 રૂપિયા, 300 મંજૂરી છે જેમાં પ્રીમિયમ સહિત લખ્યું છે। તો તમે કહેશો કે સર 200 પ્રીમિયમ ના થશે જામીનગીરી પ્રીમિયમ, અને 100 એ ડિબેન્ચરમાં થશે। અને એનાથી આગળ જઈએ 200, तो टोटल कुल कितना थवा जोईए। तमे कहेशो के सर 500 नो हतो डिबेंचर, 200 प्रीमियम, तो टोटल 700 थवा जोईए। तो थई जाय 200 + 300 = 500, 500 + 200 = 700, जे टैली थई गया। एनी साथे बाळको बेसिक स्ट्रक्चर आपणे लखाई गयुं। हवे दाखलानी शरूआत करिए तो सौथी पहेलो पॉइंट लखीए, तो एनी अंदर लखीए पहेलो ज पॉइंट बैंक खाते उधार। ते आ वक्त डिबेंचर नु नाम शू छे, केटला टकाना डिबेंचर छे, तो तमे कहेशो के सर 10% डिबेंचर अरजी खाते। तो तमे कहेशो केटला रूपया लखीए सर, तो अहींया सिंपल बाळको तमारे लखवाना छे केटला। तो तमे कहेशो के सर आनी अंदर आपणे गणतरीमां लखीशुं केटलानी अरजी मळी, तो 9000 × अरजी वखते 200 रूपया आपवाना छे, एटले तमे कहेशो के सर 18 લાખ રૂપિયા तमे बैंक खाता में अरजी वक्त मळशे। जेवा मळशे एटले वधारानी अरजी तो ना मंजूर करवानी छे बाळको, तो आपणे एनु लखीए 10% डिबेंचर नी अरजी खाते उधार। ते 10% डिबेंचर खाते, अने ते कोना खाते लखीशु, तो तमे कहेशो के सर ते अहींया लखाशे ते बैंक खाते। केम? केम के वधारानी अरजी ना मंजूर करवानी छे। તમે કહેશો કે સર 3000 છે ડિબેન્ચરની અરજી ના મંજૂર કરવાની છે, જેની પર 200 રૂપિયા છે। તમે કહેશો કે સર એ 6 લાખ થશે। અહીંયા ડિબેન્ચર ખાતે આપણે લખીશું કેટલા, તો તમે કહેશો 6000 × 200 એટલે 12 લાખ, અને અહીંયા આવશે 18 લાખ। એટલે બીજી આમનોત તમારી થશે। જેવી બીજી આમનોત આગળ વધે એટલે તમે કહેશો કે સર હવે અરજીનો સફર પૂરો, તમે વધારાની ના મંજૂર કરવાની પણ એન્ટ્રી કરી દીધી। હવે મંજૂરીની વાત, તો મંજૂરી પહેલાં તો તમારી ડ્યુ થશે, તો તમે કહેશો કે સર શેર નહીં લખવાનું, પણ 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, તે 10% ડિબેન્ચર ખાતે, અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે। બાળકો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, આ વખતે નવું શું આવ્યું, જામીનગીરી પ્રીમિયમ। જામીનગીરી પ્રીમિયમ ઓલવેઝ ડિબેન્ચર વખતે, એટલે કે શેર મૂડીમાં તમે જે લખતા હતા એ જ રીતે લખવાનું છે। તમે કહેશો કે સર આનો પોઈન્ટ એવો થયો કે તમારે જે આવે છે એ 200 છે, એ 200 જામીનગીરી પ્રીમિયમ છે। તો તમે કહેશો કે સર ટોટલ શેર છે તમારા, એટલે કે ડિબેન્ચર છે 6000, અને એમાંથી તમે 200 એટલે તમે કહેશો કે સર 12 લાખ 3 અને 2 12 લાખ એ ડિબેન્ચરમાં ટ્રાન્સફર, એટલે કે શેર જામીનગીરી પ્રીમિયમમાં, જામીનગીરી પ્રીમિયમમાં ટ્રાન્સફર કરશો, શેર નહીં જામીનગીરી પ્રીમિયમ। બીજું તમે કહેશો કે સર 6000 × 100 એટલે 6 લાખ રૂપિયા તમે કહેશો કે સર જામીન ડિબેન્ચરમાં ટ્રાન્સફર થશે, અને અહીંયા છેલ્લે 18 લાખ છે એ મંજૂરીમાં આવશે। બરાબર છે, જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે ચોથા પોઈન્ટમાં લઈશું બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર મંજૂરી ખાતે। તમે કહેશો કે સર કેટલા લઈશું, બધા રૂપિયા મળી ગયા છે, તો ડિબેન્ચર મંજૂરી એટલે તમે કહેશો કે સર આગળ 10% લખવાનું ભૂલવાનું નહીં, કેટલા 18 લાખ અને 18 લાખ।
एक खास ध्यान रखो, जो आ पॉइंट पूरो थाय एटले तमे कहेशो के सर आ तीजी ने चौथी आमनो पूरी, हवे खाली हप्तानी वात बाकी रही, तो ये पांचमो पॉइंट छे 10% ना डिबेंचर हप्ता खाते उधार। ती 10% ना डिबेंचर खाते, 10% ना डिबेंचर हप्ता खाते उधार, ते 10% ना डिबेंचर खाते, अने छेल्ली आमनोत मां बैंक खाते उधार, बैंक खाते उधार, ते 10% ना डिबेंचर हप्ता खाते। तमे कहेशो के सर केटला रूपया लखीशुं, 200 छे, तो 200 साथे केटला गुणशो, 200 × 6000, तो अहींया लखीशुं 200 × 6000, અને અહીંયા લખીશું 200 × 6000, જેટલા હતા એટલા બધા મળી જ ગયા છે, એટલે તમે કહેશો કે સર 12 લાખ રૂપિયા અહીંયા ડ્યુ થશે, અને 12 લાખ રૂપિયાના બીજી આમનોદમાં 12 લાખ રૂપિયા મળી જશે। જેવો પોઈન્ટ આ પૂરો થાય એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આ પોઈન્ટ પછી બાળકો તમારો છેલ્લો પોઈન્ટ આવશે, અહીંયા ટોટલ કરશો, અને ઉદાહરણ બે તમે હોમવર્કમાં કરશો, ટોટલ તમારા પ્રમાણે આવે છે 96 લાખ, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો, અહીંયા 96 લાખ લખી કાઢજો, એની સાથે બાળકો તમારો આ પોઈન્ટ પૂરો છે। બહુ ઇઝી, એક એક પોઈન્ટ હું ડિટેલમાં સમજાવીશ, એટલે કે બહુ વાંધો નહીં આવે, શાંતિથી સરસ નોટબુકમાં લખી કાઢો બાળકો। પછી હવે આપણે આગળ જઈશું નવા એક પોઈન્ટમાં, બીજા લેક્ચરમાં ફરી એકવાર નવા પોઈન્ટ સાથે।